હલો માય ફ્રેન્ડ માય ફેમિલી કેમ છો બધા રેખા જે આમરણીયના જય શ્રી કૃષ્ણ જય માતાજી મને આશા છે કે તમે બધા ખૂબ ખુશ હશો અને મજામાં જશો અને આ ફ્રેન્ડ થોડીક મારી તબિયત બરોબર નથી એટલે હમણાં લોંગ વિડીયો થોડાક ઓછા કરતી હતી શોર્ટ વિડીયો રોજ ડેલી નાખું છું પણ હવે થોડાક લોંગ વિડીયો પણ હું બનાવવાની છું તો મને સપોર્ટ કરજો અને આ ફ્રેન્ડ આજે હું થોડું કિચનનું જે કાચનું વાસણ છે એ તમારી સાથે શેર કરવાની છું બતાવું છું મારી પાસે ઓલરેડી કેટલું બધું છે પણ અત્યારે જેટલું યુઝ કરું છું ને એટલું જ તમને બતાવું છું અને સાંજની રસોઈ શું બનાવવાની છું એ તમારી સાથે શેર કરીશ અને મારા બ્લોગ જે છે એ ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બસ પછી એન્ડ ટાઈમે અમારી ડિશ છે કમ્પ્લીટ એ તમને બતાવીશ તો ખૂબ તમને બધાને થેન્ક યુ થેન્ક યુ કે મારા ફેમિલી મને આટલો સરસ સપોર્ટ કરો છો અને હજી પણ આગળ મને સપોર્ટ કરજો મારે ખૂબ આગળ જવું છે ખૂબ આગળ જવું છે ફ્રેન્ડ અને એક ખાસ વાત કહેવાની છે કે રેગ્યુલર મને એક દિનેશભાઈ સોની કરીને છે તો એની રેગ્યુલર મને કમેન્ટ આવે છે તો થેન્ક યુ દિનેશભાઈ તમને ખૂબ ખૂબ થેન્ક યુ અને મારા બ્લોગ મારા શોર્ટ બ્લોગ તમને ગમતા હોય તો તમારા ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો અને મને સપોર્ટ કરજો આવી રીતના યુટ્યુબ ફેમિલી તમે પણ મને ખૂબ સપોર્ટ કરજો ઓકે તો ચાલો આપણે આજનો વિડીયો સ્ટાર્ટ કરશું અને ત્યાં સુધી તમે સ્વસ્થ રહ્યો મસ્ત રહ્યો ખુશ રહ્યો અને ખૂબ એન્જોય કરો ફ્રેન્ડ ખૂબ એન્જોય કરો લાઈફ છે તો ખૂબ એન્જોય કરવાની છે અને હા એક જાતાં જાતાં એક સરસ મજાનો તમને મેસેજ આપો છું કે ફ્રેન્ડ જ્યારે આપણે દુનિયામાં આવીએ છે ને ત્યારે આપણી પાસે શ્વાસ હોય છે પણ આપણું નામ નથી હોતું તો આ એક ખાસ વિચારજો સમજજો કે જ્યારે આપણે દુનિયામાં આવીએ છીએ ત્યારે આપણી પાસે શ્વાસ હોય છે પણ નામ નથી હોતું અને જ્યારે દુનિયા છોડીને આપણે જાય છે ને ફ્રેન્ડ ત્યારે આપણી સાથે આપણું નામ છે પણ આપણી સાથે આપણો શ્વાસ નથી તો જ્યાં વચ્ચેની જે લાઈફ છે એ ખૂબ સરસ એન્જોય કરો ટેન્શન કોની લાઈફમાં ન હોય બધાને હોય પણ ખૂબ એન્જોય કરો મસ્ત જીવો એટલે રોજે મારા વિડીયોમાં હું બોલું છું કે સ્વસ્ત રહ્યો મસ્ત રહ્યો અને ખુશ સ્ત્રીઓ બરાબર તો ચાલો આપણે નવા વિડીયોમાં જલ્દીથી મળશું અને આપણે મારા બ્લોગ તમે પસંદ કરો તો પ્લીઝ પ્લીઝ ખૂબ શેર કરજો ખૂબ શેર કરજો અને મને સપોર્ટ કરજો ભલે ચાલો આપણે હવે જાશું કિચનમાં ને આપણો બ્લોગ છે એ સ્ટાર્ટ કરશું અને સખત ગરમી છે ચાલો જાશું આપણે કિચનમાં આવે ચાલો ફ્રેન્ડ તો હવે આપણે રસોડામાં આવી ગયા છે અને બધી જ બરણી છે કાચની એ ઉતારું છું અને તમને બતાવું છું અને તમને લોકોને ખબર પણ હશે કે આ કોઈ બરણી છે તો મારે આવી બાર બહેણી છે તો દસમાં હું કઠોળ ભરું છું અને બે ફ્રીજમાં સ્ટોરેજ કરેલું છે અથાણા માટે તો તમને ખબર હશે કે પહેલાં બહુ પચીસ કે ત્રીસ વરસ પહેલાં આમાં બોનમીટા આવતું જે કાચની બહેણીમાં તો આ એ જ બહેણી છે અને મારા ઘરમાં બોનમેટાનો ઉપયોગ ખૂબ થાય છે આજકાલ તો હવે પ્લાસ્ટિકની બહેણીમાં આવવાનું આવા મંડી છે પણ પહેલાં આ જ બહેણીમાં આવતું અને આમાં આવા પીળા કલરના જ ઢાંકણા હતા તો ફ્રેન્ડ મેં લિક્વિડથી ખૂબ સરસથી સાફ કરી લીધી અને ભીની છે તો થોડી થોડું આપણે કોરા કપડાંથી લૂઈ નાખશું પછી પણ આપણે બીજું કપડું લઈ અને લુઈ અને ચોખ્ખી કરી અને પાછું એ જ જે ખાનું છે મારું શોકેશનું એમાં આપણે મૂકી દઈશું તો જે ખાલી ખાલી હશે એ આપણે આગળ રાખશું ભરે આપણે બહાર રાખશું અને આમાં રૂટીન જે વસ્તુ કઠોળ બગડી કઠોળી હોય એવા જ આપણે આમાં રાખું છું દવામાં નાખી અને બાકી હું વરસ દિવસની અમુક વસ્તુ ઘણી બધી લઈ લઉં છું જેમ ખાલી થાય એવી રીતે આમાં પાછી હું ભરતી જાઉં છું તો મેં હમણાં થોડાક ટાઈમ પહેલા જ મેં સાફ કર્યું હતું તો બહુ કઈ બગડું નહોતું પણ ચાલો મેં કીધું મારા ફ્રેન્ડને મારા ફેમિલીને બધાને બતાવું મારું કિચનમાં કે જો આવી રીતના છે તો બસ તો પાંચ મારે પાછળની સાઈડ ગોઠવાઈ જાય છે અને પાંચ આગળની સાઈડ ગોઠવાઈ જાય છે અને વચ્ચે આવે છે દીપ મને મળવા કે મમ્મી તારો ફોન છે તો મારા પપ્પાનો ફોન હતો એટલે થોડીક વાર વચ્ચે હું ખોટી થઈ ગઈ પપ્પા સાથે વાત કરી કે તમારે રાજકોટમાં કેવો વરસાદ છે કેવી તબિયત છે બધા શું કરો છો પછી આવી ગઈ પાછું નીચેનો ડ્રોવર છે એની બહેણી અને આફરીન મોટી મસાલાની બહેણી હતી જે એ પણ મારે થઈ ગઈ છે બહુ લોંગ વિડિયો થઈ જાય એટલા માટે એનું જે મેં શૂટ કર મેં કાપી નાખ્યું અને આટલું તમારી સાથે શેર કરું છું તો જો આવી ચોરસ ઘાટની મારી પાસે એવી આઠ બર્ણી છે લાલ ઢાંકણાવાળી અને આ જે સ્ટીલના ઢાંકણાવાળી છે એ મારી પાસે બાર છે તો ખૂબ સરસ વસ્તુ રહી જાય છે ધાણાદાર છે થોડીક વરિયાળી છે થોડી મેથી હોય કાળા તલ હોય જે આપણે રસોઈમાં વાપરતા હોય છે ઢોકળા વઘારવામાં જે વ્હાઈટ કલરના તલ છે અમે વ્હાઈટ મરી પણ લઈએ છીએ કાળી મરી પણ લઈએ છીએ જગદીશની મરીનો ઉપયોગ વધારે થાય છે એને રસોઈમાં ટેસ્ટમાં બહુ જ બધું એવું ભાવે છે આગળ આગળ જો જો આજે હું આલુ પરોઠા કરીશ તો પણ એમાં તમને ટ્વિસ્ટ જોવા મળશે તો બસ આવી રીતના આપણું રોજનું નવીન નવીન કાંઈ કામ હોય તો બસ જો આવી રીતના આપણે કરતા રહીએ તો ચોખ્ખું પણ રહે અને ખૂબ સરસ આપણું આમાં એક્ટિવ રહીએ અને આ ફ્રેન્ડ મારે પચીસ કે ત્રીસ વર્ષ પહેલાંની પણ આ રકાબી છે તો મેં હજી સાચવી છે તો દીપને સાથે હું વાત કરું છું એ ડાઇનિંગ ઉપર બેઠો બેઠો એનું ઓફિસનું કામ કરે છે લેપટોપ ઉપર તો અહીંયાથી એને કહું છું કે દીપ જો બે રકાબી પણ હજી સાચવી છે તો કે હા મમ્મી તારી સાચવણ તો સરસ જ છે તો મારે આવા કાચના જે બાર ગ્લાસ છે એ રેગ્યુલર હું વાપરું છું અને બીજા મારે બહુ મસ્ત છે જે ગ્લાસ એ પણ મેં રેખા છે ને જો આ વ્હાઇટ કપ છે એ પણ સરસ છે તો દીપ એમ કહે છે કે આપણે વેલા મોડી તારી મારી ડેડીની પ્રિન્ટ કઢાવશું મમ્મી તો આ પણ કપ બહુ સરસ છે તો બસ આવી આપણા લાઈફમાં ઝીણી ઝીણી બધી વસ્તુ હોય યાદી રહીએ અને તમને બધાને ખબર હશે જે જૂના મારા ફ્રેન્ડ છે એ બધાને કે અમારે હોલમાં બહુ મોટો શોકેસ હતો તો એમાં મારે ખૂબ કાચનું વાસણ છે કેટલું બધું છે પણ અત્યારે મેં ડબ્બા ભરી ભરી અને સ્ટોરેજ કરી અને માળિયામાં મૂકી દીધું છે અને હા ફ્રેન્ડ જોઈ મારે ચાકુ છે જે તમને એક વિડીયોમાં બતાવ્યું હતું વાસ્તુ ટીપવાળો છે વિડીયો એ ખાસ જોજો ખૂબ સરસ વિડીયો છે ના જોયો હોય તો હું આમાં લિંક આપી દઈશ ચોક્કસથી તમે જોજો એ પણ વિડીયો ખૂબ સરસ છે કે આપણે ચાકું છે વસ્તુ છે બધું આપણે જે રેગ્યુલર ચમચાયા હોય એમાં ન રખાય ને આડા ન રાખવા ઊભા ન રાખવા સ્ટેન્ડમાં રાખવા તો અને હા ફ્રેન્ડ હવે જો વાસણો ગોઠવું છું બધા જ ખાના સાફ થઈ ગયા છે તો ખાટલી છે એ ખાલી કરું છું અને મારે વાસણવાળા આવે છે જે હેલ્પર એ કામના એટલા ચોખ્ખા છે કે આપણે વાસણ ન લઈએ તો પણ ચાલે અને અહીંયા જો દીપે અને એના ડેડી રેડીએ નાસ્તો કર્યો અને અહીંયા બધું જ અગડમ બગડમ પડ્યું છે તો એ પણ હું સાફ કરું છું અને બસ જો હવે દીપને હું એ જ કહું છું કે દીપ આ હટાવ હવે બધું અહીંયાથી તો કે ના મમ્મી હજી થોડુંક ડેડીને પણ કામ બાકી છે તો છેલ્લે લાસ્ટમાં ડેડીને બધું જોઈન ચેક કરવાનું છે તો રાખ્યું છે મેં તો ઠીક છે અને જો હું બહાર નીકળી તો થોડા થોડા છાટા પણ વરસાદના આવતા હતા તો મારે કપડાં પણ લેવા પડ્યા તો હવે કપડાં લઈ અને ઉપર સૂકવવા જવા પડશે તો હમણાં તો આખો દિવસ કપડામાં જ આપણો હાયલો જાય બને ત્યાં સુધી તો હું ઉપર દીપના રૂમમાં દોરી બાંધી દીધી છે તો હું ત્યાં જ નાખું પણ ક્યારેક તડકો હોય તો આપણને એમ થાય કે ચાલો તડકે નાખી દઈએ તો બસ જો હવે બધા કપડાં લઈ આવી વાસણની ખાટલી મૂકી આવી આખું રસોડાના બધા ખાના સાફ કર્યા ખૂબ આજે કામ કરી લીધું છે ફ્રેન્ડ તો હવે બસ કપડાં સૂકવી આવી અને પછી દીપ દીવાબતી કરશે અને હું રાતની રસોઈ કરીશ તો ફાઇનલી બસ જો મેં તમને કીધું હતું ને કે આલુ પરોઠા છે તો આજે હું કામ કરતી હતી ફ્રેન્ડ તો વચ્ચે વચ્ચે વાસણ જે હું બધા લિક્વિડથી બહેણી ઉટકતી હતી ને ત્યારે મેં સાઈડમાં કુકરમાં બટેટા બાફવા મૂકી દીધા હતા કે આપણને ઘણું કામ ઓછું રહીએ અને સામે જોઈ શકો તમે કે કાથરોટ છે નાની એવું બાઉલ છે એમાં મેં લોટ પણ બાંધી લીધો છે કે આપણે તેલ લઈ અને પછી કૂણવવાનો જ રીએ તો બસ બટેટા પણ ઠંડા થઈ ગયા છે અને જો તમને ટ્વિસ્ટ એટલે એટલા માટે કહેતી હતી કે જો અહીંયા મેં બાજુમાં બે બટેટા છે એ જગદીશના છે એ ઓછા મસાલા વાળું બહુ ખાય બહુ ઓછા તેલવાળું ખાય તમને ખબર જ હશે મારી રસોઈમાં વઘારમાં ડુંગળી પણ ઓછી મૂકું છું તો એના મસાલામાં શું જાશે જોજો તીખાની ભૂકી છે આપણે રેગ્યુલર તીખા ખાતા હોય છે જીરું છે કોથમરી છે કોઈ લીંબુ છે અને મીઠું બસ એને બહુ જાજો મસાલો ન ભાઈ બાકી હું અને દીફુલ ટેસ્ટી કરશું તો જો થોડીક તીખાની ભૂકી નાખી મીઠું નાખ્યું કોથમરી નાખી અને લીંબુ નાખી અને બધું જ બેટરા છે એ જે તૈયાર કરી અને સાઈડમાં રાખી દઈશ જ્યારે એને બેસવું હશે એટલે ગરમ ગરમ પરોઠા ઉતારી દઈશ મારા અને દીપના ફૂલ ટેસ્ટી છે એમાં જે આદુ મરચા કોથમરી બધું જ નાખ્યું છે પણ ફ્રેન્ડ અમે લોકો જે આ બનાવીએ છીએ એનો વઘાર નથી કરતા કારણ કે વઘારેલો ટેસ્ટ દીપને એવું લાગે છે કે મમ્મી આપણે શાકને રો રોટલી કે શાક પરોઠું ખાતા હોય ને એવો ટેસ્ટ લાગે છે એના કરતાં તીખું ખાટું અને એવી બધી વસ્તુ આમાં નાખી હોય ને તો એનો ટેસ્ટ આખો પરોઠામાં અલગ આવે છે તો મારા ઘરમાં આ રીતે પરોઠા કરવામાં આવે છે અને હવે જો લોટ મારે વહેલો બાંધી લીધો હતો વચ્ચે વચ્ચે તો એકદમ ઇઝીથી લોટ પણ કૂણવાઈ ગયો છે બટેટા પણ ઠંડા થઈ ગયા હતા તો સાઈડમાં આપણે કોઈ પણ નવીન કામ કરતા હોય ફ્રેન્ડ તો ખાસ તમે આ એક વસ્તુ નક્કી કરી લો કે તમારે આજે શું રસોઈ કરવી છે તો તમારે ઝડપથી થઈ જાય છે ટાઈમ પણ બચે છે થાક પણ ઓછો લાગે છે તો આજે જો મેં થોડુંક કિચનનું કામ કર્યું તો વચ્ચે વચ્ચે મેં લોટ બાંધી લીધો થોડોક ટાઈમ મળ્યો તો મેં બટેટા પણ બાફી લીધા તો આપણું થોડું 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 કામ આપણે કરતા રહીએ ને તો એક્ટિવ પણ રહે આપણને ખૂબ મજા પણ આવે અને બસ જો આવી રીતનું આપણું કામ પણ જલ્દીથી થઈ જાય છે અને ફ્રેન્ડ મેં એકદમ પતલું પરોઠું વાણ્યું હતું અને જાજોથી મસાલો ભર્યો છે અને એટલે તમને મોટું લાગતા હશે અને આજકાલ તો ટ્રેન્ડમાં છે બધાને કે આવી રીતના ચોરસ પરોઠા કરે છે નત્ર હું તો પહેલાં ગોળ જ બનાવતી પણ હવે આવું છોકરાઓને બહુ ગમે નવીન નવીન કર્યું હોય ને તો તો હું મારા અને દીપના બંનેના બટરમાં કરું છું અને જગદીશના મોરા પરોઠા હોય છે ઓછા તેલવાળા પરોઠા હોય છે તો બસ આવી અમારા ઘરની નાની નાની વાતો છે અને હા ફ્રેન્ડ જો તમે મારા ફેમિલી થયા હોય નવા જ આવ્યા હોય તો પ્લીઝ ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો ઘણા લોકો સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પણ વિડીયો જોતા હોય અને ન કદાચ ન કર્યું હોય તો કરી લેજો અને જો હવે જગદીશ આવી ગયા છે એ મારા પરોઠા રેડી છે તો થોડુંક કામ દીપે કરી લીધું હતું હવે થોડુંક ચેક કરશે જગદીશ એનું કામ પતાવશે અને પછી બેસશું અમે જમવા તો બસ જો અંધારું પણ થઈ ગયું છે તો આજની મારી ડીશ છે આ